नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 फिजिक्स विषय ना आजना वीडियो लेक्चर ने अंदर દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લા વિડિયો લેક્ચર ની અંદર આપણે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય એની અંદર આપણે દ્રવ્યના જુદા જુદા ત્રણે ત્રણ પ્રકારો છે એના વિશે ચર્ચા કરી હતી. બરોબર, ડાયામેગ્નેટિક દ્રવ્ય, પેરામેગ્નેટિક દ્રવ્ય અને ફેરોમેગ્નેટિક દ્રવ્ય. તો ત્રણે ત્રણ દ્રવ્યો વિશે ભણ્યા પછી આપણે ત્રણે ત્રણ વિશે કેટલીક સામ્યતાઓ રહેલી છે, કેટલીક ભિન્નતાઓ રહેલી છે, એનો આપણે ખ્યાલ હોવો જોઈએ કે જેથી કરીને સરળતાથી આપણને યાદ રહે. બરોબર, તો એની માટે થઈને આપણે કેટલીક ભિન્નતાઓ અને સામ્યતાઓ છે ત્રણે ત્રણ વિશે છે બોર્ડની અંદર છે લખી છે. બરોબર, તો એક પછી એક આપણે સામ્યતા અને ભિન્નતાઓ, કારણ કે અમુક પદાર્થો હોય છે સામ્યતા છે, પછી એ સામ્યતા બીજા પદાર્થ માટે પછી ભિન્નતા પણ છે. બરોબર, દાખલા તરીકે મોટાભાગે આપણે જોઈએ તો પેરામેગ્નેટિક ને ફેરોમેગ્નેટિક માં ઘણી બધી સામ્યતાઓ છે. પછી પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક એની વચ્ચે પછી શું છે તો ભિન્નતા છે. બરોબર, તો એ દરેક બાબત છે આપણે હવે વન બાય વન જોતા જઈએ. સૌપ્રથમ મેં કોષ્ટકની અંદર આ બાજુ છે ડાયામેગ્નેટિક દ્રવ્ય છે એની એના ગુણધર્મો લખેલા છે, આ બાજુ છે પેરામેગ્નેટિક દ્રવ્યના ગુણધર્મો લખ્યા છે, અને આ બાજુ છે ફેરોમેગ્નેટિક દ્રવ્ય એના કેટલા ગુણધર્મો છે લખ્યા છે. બીજી વાત, ડાયામેગ્નેટિક છે ને પ્રતિચુંબકીય પણ કહેવામાં આવે છે. બરાબર, ઘણી વખત ગુજરાતીમાં નામ આવ્યું હોય, આ ગુજરાતી આવે, આ ડાયા પેરા અને ફેરો ઇંગ્લિશ નામ છે, પણ હકીકતમાં ગુજરાતીમાં આપણે ગુજરાતી ભાષામાં કહેવું હોય તો એને પ્રતિચુંબકી કહેવામાં આવે છે. બરાબર, નીટની અંદર ઘણી વખત પ્રશ્ન પૂછાય તો ઇંગ્લિશ મીડિયમનું પેપર હોય એમાં ડાયામેગ્નેટિક લખ્યું હોય અને ગુજરાતી મીડિયમનું પેપર હોય, બરાબર, તો એની અંદર પ્રતિચુંબકીય લખ્યું હોય. આપણે ચોપડીની અંદર બધી ડાયામેગ્નેટિક છે, ત્યાં પ્રતિચુંબકીય એવો શબ્દ નથી, એટલે આપણે કંઈક પ્રતિચુંબકીયને અલગ સમજી લઈએ છીએ. બરાબર, તો એની માટે થઈને આપણે ગુજરાતી નામ પણ યાદ રાખશું જેથી કરીને નીટની અંદર પૂછવાનો હોય આ પ્રશ્ન. બરાબર, આમાંથી કોઈ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય તો આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ પ્રતિચુંબકીય એટલે ડાયામેગ્નેટિક. બરાબર, પેરામેગ્નેટિક છે એને અનુચુંબકીય કહેવામાં આવે છે. બરોબર, પેરામેગ્નેટિકનો મતલબ થાય છે અનુચુંબકીય, બે પ્રતિચુંબકીય નહીં આવે, એટલે પ્રતિચુંબકીય હોય એટલે આપણે સમજી જવાનું ભાઈ ત્યાં ડાયામેગ્નેટિક પદાર્થ હોય, અનુચુંબકીય હોય તો પેરામેગ્નેટિક પદાર્થ હોય, અને લોહ ચુંબકીય. ફેરોમેગ્નેટિક ઇંગ્લિશમાં લોહ ચુંબકી કહેવાય, લોહ ચુંબક આપણે જેને કહીએ છીએ ને, લોહ ચુંબક શેમાંથી બનાવવામાં આવે તો એ લોહ ચુંબક એટલે ફેરોમેગ્નેટિક પદાર્થ થાય. બરાબર, એ આપણે જે આગળ જોવાનું બાકી છે છેલ્લો ટોપિક કે ભાઈ લોખંડ માંથી આપણે ચુંબક કેવી રીતે બનાવીશું, તો ચુંબક બનાવવાનું ફેરોમેગ્નેટિક દ્રવ્યમાંથી આપણે ચુંબક કઈ રીતે બનાવીએ એ ચુંબક બનાવવાની પદ્ધતિ પણ આપણે આગળ જોવાની છે, એ છેલ્લો ટોપિક છે એ આપણે હવે બાકી છે. તો જોઈએ હવે ત્રણે ત્રણ વિશેની ભિન્નતાઓ અને સામ્યતાઓ. સૌપ્રથમ ડાયામેગ્નેટિકની વાત કરીએ એટલે કે પ્રતિચુંબકીયની વાત કરીએ કે કાયમી ચુંબકી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. ડાયામેગ્નેટિક પદાર્થો એવા છે જે કાયમી ચુંબકી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી, તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપો તો જ એ ચુંબકીય મોમેન્ટ ધરાવે. તો આપણે ભણી ચૂક્યા છીએ એટલે હવે બહુ વધારે ડીપમાં આની ચર્ચા નહીં કરીએ, કારણ કે ત્રણે ત્રણ આપણે અલગથી ભણ્યા. પેરામેગ્નેટિકમાં એની જગ્યાએ શું હશે તો ભિન્નતા છે, કાયમી ચુંબકી મોમેન્ટ ધરાવે છે. બરાબર, ફેરોમેગ્નેટિક પણ કાયમી ચુંબકી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, આ બંને ચુંબકી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. બરાબર, ચુંબક વડે અપાકર્ષાય છે, ચુંબક વડે છે ડાયામેગ્નેટિક પદાર્થમાં અપાકર્ષણ બળ લાગે છે. બરાબર, જ્યારે પેરામેગ્નેટિક ની અંદર શું આવશે તો ચુંબક પ્રત્યે આકર્ષણ બળ, પણ કેવું આકર્ષણ બળ, નિર્બળ આકર્ષણ બળ હશે. એની જગ્યાએ ફેરોમેગ્નેટિકમાં આકર્ષણ બળ હતું પણ કેવું હશે, પ્રબળ. બરાબર, આમ ગણીએ તો બે ની સામ્યતા ભાઈ આમે આકર્ષણ બળ આમે આકર્ષણ બળ, પણ ભિન્નતા શું છે બેમાં કે આમાં નિર્બળ આકર્ષણ બળ હોય, આમાં કેવું હોય છે તો પ્રબળ આકર્ષણ બળ, અને પ્રબળ આકર્ષણ બળ છે એટલે તે લોહ ચુંબક તરીકે વપરાય છે. બરાબર, ત્યારબાદ ત્રીજો મુદ્દાની વાત કરીએ કે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત એ પ્રબળથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે. ડાયામેગ્નેટિક પદાર્થ છે કઈ બાજુથી કઈ બાજુ, તો પ્રબળથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે. જ્યારે
પેરામેગ્નેટિક ને ફેરામેગ્નેટિક એ બંનેની અંદર નિર્બળ થી પ્રબળ તરફ આવશે તો નિર્બળ થી પ્રબળ જ્યારે ડાયામેગ્નેટિક માં એ અલગ છે એમાં પ્રબળ થી કઈ બાજુ નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરશે બરાબર આ બંને તો સમાન આવશે પછી બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ બહાર તરફ ધકેલે જશે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ નું તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર તરફ ધકેલે જશે જ્યારે પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક માં આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર તરફ ધકેલે છે આમાં પણ શું આવશે અંદર તરફ ધકેલે જશે એટલે એના કારણે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બને છે વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ થાય એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધતી રહે એટલે પ્રબળ બને બરાબર એટલે તે આકર્ષણ અનુભવે છે આની આકૃતિ છે 3-3 ની બરાબર આમાં બે માં અંદર તરફ આવશે દાખલ થતું અને આમાંથી બહાર તરફ ધકેલે છે તો આમાં એક આપણે ખાસ સંપૂર્ણપણે બહાર તરફ ધકેલે છે ત્યારે આપણે પદાર્થ જોયો સુપર કંડક્ટર કે જેમાં ક્ષેત્ર રેખા સંપૂર્ણપણે બહાર ધકેલે છે કોઈ પણ ક્ષેત્ર રેખા અંદર હોતી બરાબર તો એક સુપર કંડક્ટર પણ આમાં યાદ રાખશો એ માટે પછી ડોમેન બંધારણ ધરાવતા નથી આમાં કે ડોમેન બંધારણ જોવા મળતું નથી ડોમેન બંધારણ આવેલું હોય છે બરાબર તો આ એક નામ છે ડિફરન્સ છે બરાબર ફક્ત ડોમેન બંધારણ શેમાં હોય તો ફેરોમેગ્નેટિક પદાર્થમાં ડોમેન બંધારણ આવેલું હોય છે ત્યારબાદ વાત કરીએ એની ચુંબકીય સસેપ્ટિબિલિટી તો ચુંબકીય સસેપ્ટિબિલિટી કાય એનું મૂલ્ય આની અંદર નાનું અને ઋણ હોય એટલે લેસ ધેન 0 જો અહીંયા લેસ ધેન 0 એનો મતલબ શું છે કે કાયનું મૂલ્ય 0 કરતા નાનું હોય 0 કરતા નાનું એટલે કઈ વેલ્યુ થાય ઋણ થાય અને નાનું એટલે નાની વેલ્યુ ઋણ હોય છે પણ નાની વેલ્યુ એટલે કે -1 કરતા પાછું મોટું -1 અથવા એનથી મોટું બરાબર પણ શૂન્ય કરતા નાનું એટલે કે નાનું અને ધન એને આપણે શું કહી શકીએ એનું મૂલ્ય સોરી નાનું અને ઋણ એનું મૂલ્ય નાનું અને ઋણ હોય છે જ્યારે આમાં ચુંબકીય સસેપ્ટિબિલિટી પેરામેગ્નેટિકમાં કેટલી હોય તો પેરામેગ્નેટિકમાં ચુંબકીય સસેપ્ટિબિલિટી 0 કરતા મોટી ગ્રેટર ધેન 0 એટલે ધન 0 કરતા મોટી એટલે ધન એટલે આમાં ઋણ હોય છે આમાં આપણે એવું પણ કહી શકીએ કે આમાં ચુંબકીય સસેપ્ટિબિલિટી મૂલ્ય નાનું અને ઋણ અને આમાં લેસ ધેન એપ્સિલોન આ એપ્સિલોન હકીકતમાં એટલે કે નાનો અંક લેવાનો છે આપણે એપ્સિલોન એટલે અહીંયા પરમિટિવિટી નથી લેવાની પણ અહીં એપ્સિલોન એટલે એક નાનો અંક છે એને આપણે એપ્સિલોન નામ આપ્યું છે એટલે કે નાનો અંક છે એનો મતલબ એવો છે કે એનું મૂલ્ય નાનું હોય છે બરાબર અને 0 કરતા મોટો એટલે ધન એટલે અહીંયા મૂલ્ય કેવું હોય છે નાનું અને ધન એપ્સિલોન એક અંક લેવાનો છે એ નાનો અંક લેવાનો છે બરાબર એટલે પેરામેગ્નેટિક અંદર ચુંબકીય સસેપ્ટિબિલિટી કેવી હોય છે તો નાની અને ધન હોય છે ધન છે એટલે ગ્રેટર ધેન 0 આમાં ઋણ છે એટલે લેસ ધેન 0 ફેરોમેગ્નેટિક માં તો ફેરોમેગ્નેટિક માં ચુંબકીય સસેપ્ટિબિલિટી ખૂબ મોટી હોય છે વેરી મચ ગ્રેટર ધેન 1 એટલે કે મોટું અને ધન એને આપણે શું કહી શકીએ મૂલ્ય મોટું અને ધન બરાબર વેરી મચ ગ્રેટર ધેન 1 એટલે 1 કરતા ખૂબ મોટી કિંમત હોય એટલે કે મોટી હોય એટલે ધન તો હોય નહીં બરાબર તો મોટો ને ધન હોય છે આ ચુંબકીય સસેપ્ટિબિલિટી ની વાત છે 3-3 ની અંદર ત્યારબાદ રિલેટિવ પરમિએબિલિટી એટલે કે સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ આર તો મ્યુ આર નું મૂલ્ય કેટલું હોય છે તો આમાં 1 કરતા નાનું અને 0 કરતા મોટું 0 અથવા 0 કરતા મોટું એટલે 1 અને 0 ની વચ્ચે હોય 1 નો આવી શકે કારણ કે ઇક્વલ ટુ નથી બરાબર 1 અને 0 ની વચ્ચે હોય છે તમે આ ઉપર ચુંબકીય સસેપ્ટિબિલિટી નું મૂલ્ય છે એના આધારે પણ આનું મૂલ્ય નક્કી કરી શકો કારણ કે આપણી પાસે બે વચ્ચેનો સંબંધ છે મ્યુ આર બરાબર કાય વત્તા 1 આ બે બાજુ 1 અને ઉમેરી દો તમે કાય ની અંદર 1 ઉમેરો એટલે આ બે બાજુ 1 અને ઉમેરશો 0 માં 1 ઉમેરો એટલે 1 અને -1 માં 1 ઉમેરો એટલે 0 તો એના આધારે પણ ડાયરેક્ટ તમને મળી જાય સંબંધ બરાબર તો 1 અને 0 ની વચ્ચેનો આમાં ચુંબકીય સસેપ્ટિબિલિટી તો બે બાજુ 1-1 ઉમેરી દો આ કાયમાં 1 ઉમેરશો એટલે બે બાજુ ઉમેરવા પડશે તો કાયમાં 1 ઉમેરો એટલે આપણે મ્યુ આર કહીએ બે બાજુ 1-1 ઉમેરજો એટલે એપ્સિલોન વત્તા 1 અને 1 એટલે 1 અને
एक वत्ता एप्सिलॉन जो नानी संख्या और एक और एक करता मोटी संख्या एक ની અંદર ઉમેર છે એટલે એક કરતા થોડી મોટી સંખ્યા છે તો એની વચ્ચેનો મૂલ્ય છે એ મ્યુ આર હોય છે જેની અંદર પેરામેગ્નેટ ની અંદર પેરામેગ્નેટ ની અંદર મ્યુ આર તો એ પણ ખૂબ જ મોટો હોય છે કારણ કે બે બાજુ 1 1 ઉમેરો એક તો મૂલ્ય મોટો છે જ એમાં પાછો જે એક ઉમેર તો મૂલ્ય મોટો જ લેવાનું બરાબર અને એમાં પણ સાપેક્ષ પરમિએબિલિટી છે એ કેવી હોય છે ખૂબ જ મોટી હોય છે બરાબર એક કરતા ખૂબ જ મોટી હોય છે તો આ વાત થઈ એની સાપેક્ષ પરમિએબિલિટી હવે સાપેક્ષ પરમિએબિલિટી અને માધ્યમની પરમિએબિલિટી અને શૂન્યાવકાશની પરમિએબિલિટી એની વચ્ચેનો ત્રણેયમાં સંબંધ જોઈએ કે ભાઈ શૂન્યાવકાશની પરમિએબિલિટી મોટી પરમિએબિલિટી મોટી હોય કે માધ્યમની પરમિએબિલિટી મોટી હોય બરાબર તો માધ્યમની પરમિએબિલિટી એટલે મ્યુ અને શૂન્યાવકાશની પરમિએબિલિટી એટલે મ્યુ જો ડાયામેગ્નેટિકની અંદર માધ્યમની પરમિટિવિટી શૂન્યાવકાશની પરમિટિવિટી સોરી પરમિએબિલિટી પરમિટિવિટી નહીં પણ પરમિએબિલિટી તો માધ્યમની પરમિએબિલિટી શૂન્યાવકાશની પરમિએબિલિટી કરતા નાની હોય એટલે આમાં માધ્યમની પરમિએબિલિટી નાની હોય શૂન્યાવકાશની પરમિટિવિટી કરતા જ્યારે આમાં તો પેરામેગ્નેટિકની અંદર માધ્યમની પરમિએબિલિટી શૂન્યાવકાશની પરમિટિવિટી કરતા વધારે હોય છે તો માધ્યમની પરમિટિવિટી શૂન્યાવકાશની પરમિટિવિટી કરતા વધારે હોય જ્યારે ફેરોમેગ્નેટિકમાં તો એમાં માધ્યમની પરમિએબિલિટી શૂન્યાવકાશની પરમિએબિલિટી કરતા ખૂબ જ વધારે હોય છે વધારે તો ખરી પણ કેવી ખૂબ વધારે હોય છે તો આ ત્રણેયની પરમિએબિલિટી વિશેની આપણે ચર્ચા કરી બરાબર ત્યારબાદ છેલ્લે આપણે જોઈએ તો એના ઉદાહરણ તો ડાયામેગ્નેટિકમાં ઉદાહરણ કે શું આવશે તો બિસ્મથ કોપર લેડ સિલિકોન નાઇટ્રોજન પાણી છે એનએસએલ એટલે કે સોડિયમ ક્લોરાઇડ છે તો આ દરેક છે એ ડાયામેગ્નેટિક દ્રવ્યના ઉદાહરણો છે જ્યારે પેરામેગ્નેટિકમાં ઉદાહરણ તરીકે શું આવશે તો એલ્યુમિનિયમ છે સોડિયમ છે કેલ્શિયમ છે ઓક્સિજન છે કોપર ક્લોરાઇડ છે બરાબર તો આ છે પેરામેગ્નેટિક દ્રવ્યના ઉદાહરણ છે ફેરોમેગ્નેટિકમાં ઉદાહરણ શું આવશે તો ફેરોમેગ્નેટિકના પાસે બે પ્રકાર હતા એક હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક બરાબર જે આપણે આગળ ભણી ગયા હાર્ડ છે હાર્ડ ફેરોમેગ્નેટિક દ્રવ્યો એવા ફેરોમેગ્નેટિક છે કે જેમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા ચુંબકત્વ જળવાય રહે સોફ્ટમાં તો ચુંબકત્વ જળવાઈ રહેતું નથી તો એના ઉદાહરણમાં જોઈએ તો હાર્ડ ફેરોમેગ્નેટિકમાં શું આવશે એલનિકો એલનિકો છે એ મિશ્ર ધાતુ છે એલ્યુમિનિયમ છે પછી નિકલ છે કોબાલ્ટ છે કોપર એટલે કે તાંબુ છે બરાબર તો એની એક મિશ્ર ધાતુ છે જેને આપણે એલનિકો તરીકે ઓળખીએ છીએ એલનિકો અને લોડસ્ટોન તો આ બંને છે હાર્ડ ફેરોમેગ્નેટિકના ઉદાહરણ છે સોફ્ટ ફેરોમેગ્નેટિકમાં શું આવશે તો નરમ લોખંડ છે કોબાલ્ટ છે નિકલ છે બરાબર એ સોફ્ટ ફેરોમેગ્નેટિકના ઉદાહરણ છે તો આ રીતે મિત્રો આપણે ત્રણે ત્રણ દ્રવ્યો વિશેની આપણે સરખામણી કરી બરાબર એક વખત છે તમારી બુકની અંદર આ ત્રણે ત્રણ સરખામણી છે નોટ કરી નાખજો તો જેથી કરીને તમને વાંચવામાં સરળ થાય અને હવે તમારા ત્રણેય ટોપિક અલગ અલગ ન વાંચો તમે ખાલી આ સરખામણી જોઈ લો તો તમને ખ્યાલ આવી જાય કે આની અંદર શું છે બરોબર ચાલો હવે આગળ એક ઉદાહરણ આપણને આપ્યું છે ઉદાહરણ છે આપણે હવે ઉદાહરણ નંબર 5.11 જોઈ આપણે ફેરોમેગ્નેટિક આયર એટલે કે લોખંડમાં એક ડોમેન સમઘન આકારનું છે બરાબર તમને એક સમઘન આકારનું ડોમેન આપ્યું છે ડોમેનનો આકાર કેવો છે સમઘન બરાબર દ્રવ્ય આપ્યું છે તો ફેરોમેગ્નેટિક કારણ કે ફેરોમેગ્નેટિકમાં ડોમેન બંધાયેલ હોય તો હવે એ સમઘન આકારનું છે જેની બાજુ 1 માઇક્રોમીટર લંબાઈની છે એ ડોમેનની દરેક બાજુની લંબાઈ એલ બરાબર 1 માઇક્રોમીટર એટલે કે 10^-6 મીટર લંબાઈની છે આ એની બાજુની લંબાઈ એટલી છે તો સમઘનની દરેક બાજુની લંબાઈ આ ડોમેનમાં રહેલા આયનના પરમાણુની સંખ્યા આપણે શું મેળવવાનું છે કે ડોમેનમાં કેટલા પરમાણુ છે એટલે કે પરમાણુની સંખ્યા મેળવવાની છે પરમાણુની સંખ્યા બરાબર એ આપણે મેળવવાની છે ડોમેનની અંદર ત્યારબાદ ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ એટલે એમ ડાયપોલ મોમેન્ટ એટલે એમ બરાબર મહત્તમ છે એમ મેક્સિમમ મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ કેટલી હશે બરાબર મહત્તમ શક્ય એટલે કઈ જાય તો બધા પરમાણુ એક રેખાસ્થ થઈ જાય એને મહત્તમ કહેવાય એટલે બધા પરમાણુ મેળવી નાખો એટલે મહત્તમ બરાબર અને ડોમેનનું મેગ્નેટાઇઝેશન શોધો એટલે એમ કેપિટલ એમ બરાબર મેગ્નેટાઇઝેશન એટલે કેપિટલ એમ
બરોબર તમને ડાયપોલ મોમેન્ટ મળી જાય ને તો એને તમે કદ વડે ભાગી નાખો તો તમને એનું મેગ્નેટાઇઝેશન મળી જાય એટલે કદ પણ આપણે અહીંયા મેળવવું પડશે બરોબર તમને આ રકમની અંદર આપી દીધું છે કે આયર્નનું પરમાણ્વીય દળ 55 ગ્રામ પ્રતિ મોલ એનું પરમાણ્વીય દળ તેનો પરમાણુ ભાર આપી દીધો છે બરોબર આયર્નના પરમાણુ કેટલો છે 55 ગ્રામ પ્રતિ મોલ આ 55 ગ્રામ પ્રતિ મોલનો મતલબ શું થાય કે 55 ગ્રામ આયર્ન હોય તો એની અંદર કેટલા પરમાણુ હોય એક મોલ એટલે કે એવોગ્રેડોનું 6.022×10^23 પરમાણુ હોય અહીંયા કેટલો આયર્ન છે આપણને ખબર નથી પહેલા આપણે મેળવવું પડશે બરોબર આ તો એનો પરમાણુ ભાર આપ્યો છે 55 ગ્રામ પ્રતિ મોલ આપણી પાસે અહીંયા કેટલો આયર્ન છે બરોબર ફેરોમેગ્નેટિક દ્રવ્ય જે છે લોખંડ એ કેટલું છે એ આપણે પહેલા એનું દળ છે મેળવવું પડશે અને કદના આધારે મળી જાય કારણ કે ઘનતા આપણને આપી દીધી છે 7.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર લોખંડ આયર્નની ઘનતા બરાબર એની ઘનતા કેટલી આપી દીધી છે ઘનતા બરાબર આપી દીધા છે 7.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન એનો પરમાણુ ભાર આપણે આપ્યો છે 55 ગ્રામ પ્રતિ મોલ તો આપણે દરેક વસ્તુ છે એક પછી એક છે મેળવતા છે બરાબર સૌપ્રથમ તો અહીં આપણે દળની જરૂર પડશે અને દળ મેળવવા માટે આપણે કદ મેળવવું પડશે કદ કઈ રીતે મેળવશું તો આપણે સમઘન આકાર આપ્યો છે તો સમઘન આકાર ના કદ નો આપણી પાસે સૂત્ર છે કે લંબાઈનો ઘન અહીંયા મિત્રો આપણે લંબાઈ આપી દીધી છે બરાબર કેટલી આપી છે 10^-6 મીટર તો પહેલા આપણે કદ મેળવીએ કદ બરાબર વી બરાબર લંબાઈનો ઘન તો વી બરાબર લંબાઈ કેટલી આપી છે તો 10^-6 એનો આપણે ઘન મેળવ્યો તો 10^-6 નો ઘન એટલે કે 10^-18 બરાબર મીટર ઘન આવશે એકમ શું આવશે તો મીટરનો ઘન આ આપણે કદ મળ્યું બરાબર હવે કદ આપણે સેન્ટીમીટર ઘનમાં જરૂર પડશે આની અંદર એટલે પહેલા આપણે એને સેન્ટીમીટર ઘનમાં ફેરવી નાખીએ બરાબર કઈ રીતે સેન્ટીમીટર ઘનમાં ફેરવશું તો વી બરાબર 10^-18 હવે એક સેન્ટીમીટર એક મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય એટલે 10^2 ઘન કરશો એટલે 10^6 થશે બરાબર એટલે ગુણ્યા 10^6 હવે આ શેમાં ફરી જુઓ સેન્ટીમીટર ઘનમાં બરાબર એટલે 10^-18 અને 10^6 એટલે કેટલી થશે 10^-12 સેન્ટીમીટરનો ઘન અહીંયા મિત્રો આપણે કદ મળી ગયું હવે આ કદના આધારે આપણે દળ મેળવશું કારણ કે આપણે મેળવવાનું છે પરમાણુની સંખ્યા તો આપેલા આયર્નની અંદર પરમાણુ કેટલા છે તો પરમાણુની સંખ્યા મેળવવા માટે આપણે પરમાણુ ભારનો ઉપયોગ કરશું પરમાણુ ભાર આપણે આપી દીધો છે 55 ગ્રામ પ્રતિ મોલ એના આધારે આપણે ત્રીજી રાશિ મૂકી શકીએ ભાઈ 55 ગ્રામ હોય તેમાં 6.022×10^23 પરમાણુ હોય તો આપેલા દળની અંદર કેટલી કેટલા પરમાણુ હોય તો પહેલા આપણે દળ મેળવવું પડશે દળ મેળવવા માટે આપણી પાસે કદ પણ છે અને ઘનતા પણ આપણે આપી દીધી છે બરાબર તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ આ સૂત્રનો ઉપયોગ આપણે કરશું આપણે દળ મેળવવું છે દળ બરાબર શું થાય છે ઘનતા ગુણ્યા કદ ઘનતા કેટલી આપી છે આપણે તો 7.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન એટલે 7.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘનમાં છે એટલે અહીં કદ આપણે સેન્ટીમીટર ઘનમાં મૂકવું પડશે તો ઘનતા 7.9 આપી છે અને કદ કેટલું આપણે મળ્યું 10^-12 તો 7.9×10^12 આ આપણે એનું દળ મળી ગયું બરાબર ગ્રામમાં દળ શેમાં આવશે તો ગ્રામમાં આવશે કારણ કે આપણે ઘનતા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘનમાં આપી છે ચલો દળ મળી ગયું હવે આપણે ત્રણે ત્રણ વસ્તુ જે મેળવવાની છે એ વન બાય વન મેળવતા જઈએ પહેલાં આપણે પરમાણુની સંખ્યા મેળવશું બરાબર પરમાણુની સંખ્યા પહેલાં મેળવવા માટે શું કરશું તો આપણે ત્રીજી રાશિ મૂકશું આપણી પાસે પરમાણુ ભાર છે 55 ગ્રામ પ્રતિ મોલ એટલે ત્રીજી રાશિ એવી મૂકી શકીએ કે 55 ગ્રામ આયર્ન માં પરમાણુ 55 ગ્રામ આયર્ન હોય તો એમાં પરમાણુ કેટલા હોય 6.022×10^23 બરાબર ના પરમાણુ ભારના આધારે તો આપણી પાસે તો કેટલો કેટલું દળ છે તો 7.9 7.9×10^12 ગ્રામ આયર્નમાં પરમાણુની સંખ્યા કેટલી થાય બરાબર તો હવે આપણે એની ત્રી રાશિના આધારે એનો પરમાણુની સંખ્યા મળી જાય પરમાણુની સંખ્યા બરાબર પરમાણુની સંખ્યા બરાબર શું આવશે જો
तो 3 राशि मूको तो आने आने साथे गुणो 7.9 * 10 ની - 12 * 6.0 22 * 10 ની 23 છેદમાં 55 બરાબર હવે કેલ્ક્યુલેટર ની મદદ થી તમે આનો સાદો રૂપ આપશો તો પરમાણુ ની સંખ્યા તમને કઈ મળશે 8.65 * 10 ની 10 બરાબર એટલા પરમાણુ મળશે પરમાણુ તો આ રીતે મિત્રો આપણે પહેલો જવાબ સી મળી ગયો બરાબર પરમાણુ ની સંખ્યા આપણે મળી ગઈ કેટલી મળી 8.65 * 10 ની 10 ઘાત પરમાણુ છે એ આપેલા આયર્ન એટલે કે લોખંડ ની અંદર રહેલા હશે હવે પરમાણુ ની સંખ્યા ના આધારે આપણે શું મેળવવાનું છે તો મહત્તમ એ ચુંબકી ડાયપોલ માં હવે એની માટે આપણે એક પરમાણુ ની ચુંબકી ડાયપોલ માં દરેક આયર્ન ની પરમાણુ ની ચુંબકી ડાયપોલ માટે 9.27 * 10 ની - 24 આ તમને એક આયર્ન ના પરમાણુ ની આપી આપણી પાસે એક પરમાણુ નથી આપણી પાસે કેટલા પરમાણુ છે 8.65 * 10 ની 10 તો આપણે એવી રીતે રાશિ મૂકી શકીએ કે એક પરમાણુ ની કેટલી છે એક પરમાણુ માટે ચુંબકી ડાયપોલ મોમેન્ટ m બરાબર કેટલા છે 9.27 * 10 ની - 24 તો આપણી પાસે કેટલા પરમાણુ છે 8.65 * 10 ની 10 પરમાણુ જ્યારે આપે તો એની માટે ચુંબકી ડાયપોલ મોમેન્ટ કેટલી થાય અને મહત્તમ છે કારણ કે બધા જ પરમાણુઓ એક રેખામાં ગોઠવાય છે એક રેખા થઈ જાય ત્યારે જે ચુંબકી ડાયપોલ મોમેન્ટ છે એને આપણે મહત્તમ ચુંબકી ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ એટલે મહત્તમ ચુંબકી ડાયપોલ મોમેન્ટ એટલે બધા પરમાણુ ની ચુંબકી ડાયપોલ મોમેન્ટ તો m મેક્સિમમ મેળવવા માટે આપણે શું કરશું કે ત્રી રાશિ મૂકી ત્રી રાશિ માં આ બેનો ગુણાકાર કરીએ એટલે 8.65 * 10 ની 10 * 9.27 * 10 ની - 24 બરાબર આનું તમે સાદો રૂપ આપશો બરાબર તો તમને અહીં મળી જશે 8 * 10 ની - 13 એમ્પિયર * મીટર સ્ક્વેર માં તો આ આપણને એની મહત્તમ ચુંબકી ડાયપોલ મોમેન્ટ પણ મળી ગઈ એટલે એમ મેક્સિમમ એટલે એની મહત્તમ ચુંબકી ડાયપોલ મોમેન્ટ એટલે બીજી વસ્તુ મળી ગઈ પણ શેના આધારે મળી એક પરમાણુ ની ચુંબકી ડાયપોલ મોમેન્ટ આપી છે આપણે પરમાણુ ની સંખ્યા મળી ગઈ તો એટલા પરમાણુ એટલે થાય ત્યારબાદ આપણે ત્રીજી વસ્તુ મેળવવાની છે એનું મેગ્નેટાઇઝેશન તો મેગ્નેટાઇઝેશન નું આપણી પાસે સૂત્ર છે બરાબર મેગ્નેટાઇઝેશન એટલે શું થાય તો ચુંબકી ડાયપોલ મોમેન્ટ ના છેદમાં કદ એટલે કે m અહીં મેક્સિમમ છે એટલે m મેક્સિમમ છેદમાં કદ v m નેટ નેટ એટલે બધી ચુંબકી ડાયપોલ મોમેન્ટ બધી એટલે m મેક્સિમમ આપણે જે મળે છે એ છેદમાં એનું કદ આવશે અને ચુંબકી ડાયપોલ મોમેન્ટ કેટલી મળી તો 8 * 10 ની - 13 છેદમાં કદ તો કદ આપણે અહીં સેન્ટીમીટર ઘન માં નહીં મૂકીએ કારણ કે તમને ડાયપોલ મોમેન્ટ છે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર માં આપી છે એટલે કદ છે મીટર ઘન માં મૂકવું પડશે કેટલું છે 10 ની - 18 હવે આનું સાદો રૂપ આપશો બરાબર તો 8 * 10 ની - 18 અંશ માં જાય તો 10 ની + 18 18 માંથી 13 જાય તો 10 ની 5 ઘાત આવશે તો તમને એનું મેગ્નેટાઇઝેશન છે એ 8 * 10 ની 5 એમ્પિયર મીટર ની - 1 ઘાત તેનો એકમ શું આવશે મેગ્નેટાઇઝેશન તો એમ્પિયર પ્રતિ મીટર આવશે બરાબર તો આ રીતે આપણે એનું મેગ્નેટાઇઝેશન છે 8 * 10 ની 5 એમ્પિયર પ્રતિ મીટર તો એમ્પિયર મીટર ઇન્વર્સ હોય તો ત્રણે ત્રણ વસ્તુ છે આપણે વન બાય વન મળે આખો દાખલો આપણે કઈ રીતે ગણો તો પહેલા આપણે ખાલી ડોમેન નું ડોમેન ની લંબાઈ આપી દીધી લંબાઈ ના આધારે કદ મળ્યું કદ ના આધારે દળ મળ્યું કારણ કે ઘનતા આપી દીધી હતી દળ મળી જાય પછી પરમાણુ ભાર આપ્યો છે એટલે પરમાણુ ભાર ના આધારે પરમાણુ ની સંખ્યા મળી જાય પરમાણુ ની સંખ્યા મળી જાય પછી એક પરમાણુ નું તમને ડાયપોલ મોમેન્ટ આપી છે તો એવા એટલા પરમાણુ ની કેટલી થાય તો મહત્તમ ડાયપોલ મોમેન્ટ મળી જાય અને ડાયપોલ મોમેન્ટ ના આધારે એનું શું મળી જાય મેગ્નેટાઇઝેશન છે એ મળી જાય બરાબર એકબીજા સાથે કડી સ્વરૂપે આપણી જે રાશિઓ છે સંકળાયેલી છે એટલે કડી મુજબ તમે આવશો તો દાખલો છે તમને આવડશે સાથે સાથે સૂત્ર પણ આવડવા જરૂરી છે બરાબર તો આ રીતે આપણે મેળવ્યું હવે આ પ્રકારના દાખલાઓ બીજા કોઈ સાહિત્યમાં આપ્યો હોય તો તમે તમારી રીતે પ્રયત્ન કરજો સ્વાધ્યાયમાં આવો કોઈ દાખલો આપ્યો છે તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આ પ્રકારના દાખલો હશે તો ગણશું બરાબર અને નહીતર હવે એક છેલ્લો ટોપિક છે આ ચેપ્ટરનો આપણે બાકી છે આપણે છેલ્લો ટોપિક પૂરો કરીને આ ચેપ્ટર છે પૂરું કરશું અને જે સ્વાધ્યાયના દાખલા બાકી છે આપણે દોરશું બરાબર ચાલો તો આજના વિડીયો લેક્ચરમાં મિત્રો એટલે સુધી